ओके फ्रेंड्स, तो चलो हवे आज आपने स्वाध्याय एम शुरू करिए छे, बराबर छे। तुमने થશે કે આપણે સૌથી છેલ્લા સ્વાધ્યાય આઈ કર્યો, બરાબર? આઈ પછી સ્વાધ્યાય જે આવશે, પણ જે સ્વાધ્યાય જે છે ને તે હમણાં નથી કરાવતો, તમને હું કરાવીશ બધા સ્વાધ્યાય પટી જાય ને એટલે લાસ્ટમાં આપણે સ્વાધ્યાય જે લઈશું, એના દાખલાઓ કંઈક અલગ રીત છે, આખી મેથડ જ એની અલગ છે, આખી રીત જ એની અલગ છે, એટલા માટે ચલો તો સ્વાધ્યાય જે હું તમને સૌથી છેલ્લા કરાવીશ। સ્વાધ્યાય કે જે છે તે આપણે આજ વિડિયોમાં જોવાના છે, સ્વાધ્યાય કે આપણે આજ વિડિયોમાં જોવાના છે, પણ એની પહેલા પણ આપણે લઈ લઈએ છે પહેલા સ્વાધ્યાય એમ, સ્વાધ્યાય એમ પતે પછી આપણે સ્વાધ્યાય કે જાવું, બરાબર છે? તો ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય એમ, જેની પહેલી રકમ તમે જોઈ શકો છો લખેલી છે કે ભાઈ 2x વત્તા 3y આખા કૌંસ ની ઉપર 3 ઘાત, મતલબ કે ઘન વાલી રકમ આવી, જો ઘન કરવાનો છે, બે પદ દેખાય છે, આ બે પદ, બે પદ આખાનો ઘન કરવાનો છે। હવે તમે મને એવું ના કહી શકો વિદ્યાર્થી મિત્રો કે આમાં બે પદ આખાનો ઘન કરવાનો છે, તો સૂત્ર નંબર 6 નો ઉપયોગ થાય એ વસ્તુ તમે જો વિચારશો તો એ ખોટું છે। કેવી રીતે ખોટું છે તમે જુઓ, આ રકમનું સ્વરૂપ જુઓ, પહેલા એનો ઘન, એનો ઘન અલગ છે, ત્યારબાદ બી નો ઘન, તો બી નો ઘન પણ અલગ છે। જ્યારે આ રકમ જુઓ, આ રકમને આપણે એમ સમજી શકીએ કે ભાઈ એ વત્તા બી આખાનો ઘન છે, જો અહીં એનો ઘન અલગ થી અને બી નો ઘન અલગ થી, એટલે કે પહેલા પદનો ઘન અલગ થી બીજા પદનો ઘન અલગ થી, એવી રકમ નથી જુઓ તમે આના જેવી। આ તમારી પાસે પ્રથમ પદ અને બીજું પદ, એટલે કે બે પદ આખાના ઘનનું સૂત્ર બનવાનું છે, જે સૂત્ર હજુ સુધી આપણે શીખ્યા જ નથી, હમણાં હું લખીશ આ સૂત્ર જે છે, તમે સમજી શકતા હશો કે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ આ સૂત્ર બનવાનું છે કે ભાઈ એ વત્તા બી આખાનો ઘન, બરાબર છે? એ વત્તા બી આખાનો ઘન, જુઓ આ સૂત્ર અને આ સૂત્ર બંનેમાં આસમાન જમીનનો ફરક છે, બંને સરખા નથી, બરાબર ને? અહીં પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન એવું સૂત્ર છે, જ્યારે આ જગ્યા ઉપર પ્રથમ પદ વત્તા બીજું પદ બંનેનો આખાનો ઘન છે, આખા કૌંસનો ઘન છે, બરાબર છે? તો ચાલો આનો જવાબ શું આવે તે જરા જોઈએ ભાઈ, સૂત્ર પ્રમાણે જોઈએ આને છે ને, હું બે સૂત્ર લખવાનો છું, બંને યાદ રાખવાના છે, બંને એકબીજા સાથે સંબંધિત સૂત્ર છે, કઈ અલગ અલગ નથી, બરાબર છે? ધારો કે ચલો હવે આપણી પાસે આ વસ્તુ હોય તો આનો જવાબ શું, બરાબર છે? આ સૂત્રનો જવાબ શું, તો સાંભળજો, તમારે કરવાનું શું, અહીંથી જે એ એટલે કે પ્રથમ પદ દેખાય ને, તો આ પ્રથમ પદનો તમારે ઘન કરી દેવાનો, બરાબર છે? ત્યાર પછી વત્તાની નિશાની જે બીજું પદ દેખાય છે બી, એટલે કે એ બીજા પદનો પણ આપણે શું કરી દેવાનો, ઘન કરી દેવાનો, પ્રથમ પદનો પણ ઘન કરી દીધો, બીજા પદનો પણ ઘન કરી દીધો, હજુ આપણે આગળ વધીએ, ત્યાર પછી પાછો તમારે વત્તાનો ચિહ્ન પાડવાનો, ત્યારબાદ જો ઘન કરવાનો છે તો 3 ની સાથે પહેલા અને બીજા પદને ગુણો, 3 ની સાથે પહેલું અને બીજું એટલે કે એ અને બી ને ગુણો, તમે કહેશો કે આ તો આના જેવું થયેલો, જુઓ એ વત્તા બી બે પદ આખાનો વર્ગ હોય તો પહેલા શું કર્યું, એનો વર્ગ, પછી શું કરીએ, બી નો વર્ગ, પછી શું કરીએ, બે સાથે એ બી ને ગુણાકાર કરીએ, એના જેવું થઈ ગયું, પણ આમાં હજુ એક વસ્તુ લખવાની બાકી છે હે વિદ્યાર્થી મિત્રો, ખાલી થોડું સરખાવી તમે તમારા મનમાં યાદ રાખી શકો ખરો કે ભાઈ આખાનો ઘન કરવાનો છે તો પહેલા એનો ઘન કરી દો, પછી બી નો ઘન કરી દો, પ્રથમ પદનો ઘન કરી દો, પછી બીજા પદનો ઘન કરી દો, પછી 3 ની સાથે એ અને બી નો ગુણાકાર કરો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની સાથે ગુણાકારમાં, આની સાથે ગુણાકારમાં તમારે હજુ લખવાનું છે અથવા સૂત્ર પત્યું નથી, એ વત્તા બી, આ કૌંસ બેઠો જ લખવાનો, ઉપરનો ઘન નહીં લખવાનો, મતલબ કે 3 એ બી ને આ એ વત્તા બી સાથે ગુણાકારમાં લેવો, બોલો ખ્યાલ આવે છે આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો?
એ નો ગણ વત્તા બી નો ગણ પછી 3 સાથે એ નો ગુણાકાર 3 એ બી અને સાથે કૌંસમાં એ વત્તા બી બોલો ખ્યાલ આવશે આ થયું પહેલું સૂત્ર મતલબ કે આ સૂત્ર જ છે પણ આપણે છે ને વધારે જે આપણા દાખલા ગણવામાં ઉપયોગમાં લેવાના છે એ વધારે સગવડતા ભર્યું સૂત્ર વ્યવહારિક વધારે જે કહેવાય એ સૂત્રની વાત કરીએ તો જો આ સૂત્રમાં કરવાનું શું છે આ જે કૌંસ છે ને એને 3 એબી સાથે ગુણવાનો બાકી રાખવાનો છે તો આપણે શું કરીએ આ 3 એબી ને આ કૌંસને સાથે ગુણી નાખીએ ચાલો જો ગુણીએ એ નો ઘન વત્તા બી નો ઘન વત્તા હવે જો 3 એબી ને આ એ સાથે ગુણો તો બોલો એ બે વખત આવશે એટલે શું થશે આપણા સે 3 ab માં જે a છે પ્રથમ પર એનો વર્ગ કરવો પડશે 3 ab ને એ સાથે ગુણીએ એટલે ત્યાર પછી કૌંસ ચિહ્ન કરીએ વત્તા ખાસ સમજો જે 3 ab છે એને હવે કોની સાથે ગુણવાનું b સાથે જો પહેલા 3 ab ને a સાથે ગુણ્યું હવે આ 3 ab ને b સાથે ગુણીશું હવે જો આ b બંને b અને b છે તો શું કરવું પડશે આપણે b નો વર્ગ એટલે ગુણાકારમાં 3ab જ આવશે પાછું પણ કરવો શું પડશે છેલ્લા ગુણાકારમાં b નો વર્ગ કારણ કે b બે વાર આવે પહેલો ગુણાકાર કર્યો એમાં a બે વાર આવે બીજો ગુણાકાર કર્યો એમાં b બે વખત આવે એટલે જો આ એક સૂત્ર બને તો બંને સૂત્ર છે બંને એકબીજા સાથે સંબંધિત જ છે તમે સૂત્રનો જવાબ આ લખો આનો જવાબ આ લખો ક્યાં લખો ફરક કશો નથી જે છે એ જ બનવાનું છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો બીજું સૂત્ર શું લખ્યું આપણે કે ભાઈ a નો ઘન વત્તા b નો ઘન આખા પદનો ઘન કરવાનો છે એટલે પહેલા a નો ઘન પછી b નો ઘન પછી 3 સાથે ab નો ગુણાકાર જો અહીંયા પણ 3 ab અહીં પણ 3 ab અહીં પણ 3 ab ને અહીં પણ 3 ab જુઓ પણ ફરક શું અહીં a નો વર્ગ કરવાનો એટલે અહીં જે પ્રથમ પદ હોય એનો વર્ગ કરવાનો જ્યારે લાસ્ટમાં જે અંતિમ પદ છે એનો વર્ગ કરવાનો ખ્યાલ આવશે ચલો જુઓ હવે આપણે આ સૂત્ર સમજ્યા કે ભાઈ a વત્તા b આખા નો ઘન તો બોલો હવે 9 નંબર પર આપણે કયું સૂત્ર લઈશું તમને એમ થોડો અંદાજ આવી જ ગયો હશે કે હવે આપણે સૂત્ર બનાવીશું આ પ્લસ ની જગ્યા ઉપર શું હોઈ શકે કોઈ રકમમાં માઇનસ પણ હોઈ શકે બરાબર તો હવે આપણે સૂત્ર લઈએ બે પદની બાદબાકી આપેલી હોય અને આખાનો ઘન કરવાનો હોય તો શું સૂત્ર લેવું તો સૂત્ર લેવું સૌથી પહેલા શું કરી દેવાનું ભાઈ આપણે a નો ઘન કરી દેવાનો ત્યારબાદ માઇનસ નું ચિહ્ન માઇનસ b નો ઘન કરી દો ત્યારબાદ ફરીથી માઇનસ નું ચિહ્ન આને આ રીતે લખવાનું છે ને a નો ઘન પછી માઇનસ b નો ઘન પછી માઇનસ શું આવશે ભાઈ 3 ab બરાબર માઇનસ નું ચિહ્ન છે તો માઇનસ અને 3 ab સાથે શું ગુણવાનું તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણીશું a - b આ જે કૌંસ છે ને એ કૌંસ ને આપણે બેઠો અહીં ગુણાકારમાં લઈ લેવું કે ભાઈ a ઓછા b બરાબર છે ચાલો હવે આ જ સૂત્રનું બીજું સ્વરૂપ મેળવીએ તો એના માટે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પહેલા આપણે કરીશું a નો ઘન પછી આ b નો ઘન ચલો હવે આપણે ગુણાકાર કરીએ તો બોલો 3 a - 3 ab છે એટલે જવાબ મારો માઇનસ માં આવશે ચલો બોલો આને આની સાથે ગુણીએ તો બોલો કોણ બે વખત આવશે ગુણાકારમાં કોણ બે વખત દેખાશે આપણને a બે વખત દેખાશે એટલે આ ગુણાકારમાં આ 3 ab જ લખીશ પણ એ બે વાર દેખાયો છે એટલે એનો વર્ગ કરવો પડે હવે નો ગુણાકાર ખાસ સમજો માઇનસ 3 ab ને માઇનસ b વડે ગુણવાનો છે માઇનસ રકમ ને માઇનસ રકમ થી ગુણીએ બે માઇનસ માઇનસ ભેગા થાય તો ગુણાકારમાં ચિહ્ન પ્લસ નું થાય એટલે આ જગ્યા ઉપર પ્લસ ની નિશાની ભૂલ્યા વગર પાડવી નહીં તો આપણે શું થાય આદત પડી જશે કે ભાઈ માઇનસ નો દાખલો છે ને એ માઇનસ બી એ તો અહીં પણ માઇનસ મૂકો અહીં પણ માઇનસ મૂકો તો છેલ્લે પણ ભૂલથી પણ માઇનસ નું ચિહ્ન મુકાવવું જોઈએ નહીં છેલ્લું ચિહ્ન પ્લસ નું આવશે અને કેમ પ્લસ નું આવે છે એ પણ મેં તમને સમજાવ્યું કે તમે વિદ્યાર્થી મિત્રો માઇનસ 3 ab ને માઇનસ b સાથે ગુણવાના છો તો આ માઇનસ ને આ માઇનસ નો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો પ્લસ થાય હવે ગુણાકારમાં બોલો કોણ બે વખત થઈ જશે
આપણા કે શું કહેતા બી બે વખત થઈ જશે અગર બી બે વખત થઈ ગયો તો આપણે બી નો શું કરીએ વર્ગ એટલે આપણે વિધા લખી દેવાય 3 એ બી નો વર્ગ અને પ્લસ માં ચલો બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણા 9 સૂત્ર કમ્પ્લીટ થયા છે અને હવે આપણે સ્વાધ્યાય L ચાલુ કરીએ છીએ ખાસ સમજો L ભણાવીશ મેં હમણાં પણ કીધું શરૂઆતના વિડિયોની ત્યાર પછી K પણ આ જ વિડિયોમાં ભણવાના છે L અને K તો તમે કહેશો કે સ્વાધ્યાય જે બાકી રહેશે તો એ આપણે સૌથી લાસ્ટમાં રહેશું બરાબર છે ચલો સૌથી પહેલા સ્વાધ્યાય L નો પહેલો દાખલો છે 2x 3y આખાને 3 ચલો જુઓ હવે તમે ફટાફટ ફટાફટ આ રકમ જોશો સોરી સૂત્ર જોશો ને તો સૂત્રમાંથી તમે મને કહેશો કે આપણે 8 નંબરનું સૂત્ર ઉપયોગમાં લઈશું નહીં કે 6 નંબરનું સૂત્ર અને 8 નંબરનું સૂત્ર આસમાન જમીનનો ફરક છે એ મેં તમને સમજાવ્યું સૂત્ર શું કહે છે આ સૂત્ર શું કહે છે આપણે આ રીતે નથી કરતા ડાયરેક્ટ આ રીતે કરી નાખીએ જો આ સૂત્ર લખીશ તો પછી ગુણાકાર કરવો પડશે જો આ સૂત્ર લખું તો ગુણાકાર થયા જ કરે છે 3 એ બીના અંદર ગુણવાના એ ગુણાકાર અહીં કમ્પ્લીટ છે બરાબર ને તો આપણે આ સૂત્રનો ઇસ્તેમાલ કરીએ ચાલો ઇસ્તેમાલ કરીએ એટલે કે ઉપયોગ કરીએ ચાલો ચાલો એ નો ઘન વત્તા બી નો ઘન એ એટલે પ્રથમ પદનો ઘન બી એટલે બીજા પદનો ઘન પહેલા બે વાત ક્લિયર થાય છે એ પ્રમાણે કામ કરીએ ચાલો પહેલું પદ એટલે કોણ થાય તો આપણે કહીશું કે ભાઈ 2x તો લખો કે ભાઈ 2x આખાનો ઘન ત્યાર પછી સૂત્રમાં છે બી નો ઘન બી એટલે કે આપણી પાસે 3y છે તો આપણે લખીશું કે ભાઈ 3y નો એનો ઘન બી નો ઘન કરો કામ થઈ ગયું છું હવે સૂત્રમાં આગળ વધીએ 3 ની સાથે એ બી નો ગુણાકાર 3 ની સાથે એ બી નો ગુણાકાર વર્ગ પછી કરો પણ તમે ખાલી નજર દોડાવો તો અહીં પણ 3 એ બી જેવું છે અને અહીં પણ 3 એ બી જેવું છે એટલે કે 3 ની સાથે પહેલું અને બીજું પદ ગુણવાનું 3 ની સાથે પહેલું પદ અને બીજું પદ ગુણવાનું વર્ગ પછી કરીએ બોલો બંને પદ તમારા દિમાગમાં ઉતારવા જોઈએ તો એકદમ સિમ્પલ જુઓ શું કરીએ કે 3 ની સાથે પહેલો પદ એટલે કે 2x બીજું પદ એટલે કે 3y ને ગુણવાનું વિદ્યાર્થી મિત્રો જે અહીં લખો ને તે જ સેમ વસ્તુ એની બાજુમાં લખું છું બે પદ સરખા જ છે 3 એ 3 એ બીજું હવે આપણે વર્ગની વાત કરીએ તો બોલો આ જે પદ છે એમાં એનો વર્ગ કરવાનો અને પાછળનો જે પદ છે એમાં બીનો વર્ગ કરવાનો મતલબ કે આ જે પદ છે આપણું એમાં આપણે કરીએ પ્રથમ પદ એટલે કે a એટલે કે 2x નો વર્ગ અને આમાં આપણે કરવાનો 3y નો વર્ગ બોલો લખવાનું સરળ કરે ને એવું કામ તમારા માટે હું કરી રહ્યો છું બરાબર છે ધ્યાનથી જોવા જાવ તો આ પણ 3 એ બી છે આ પણ 3 એ બી છે તો એટલે આપણે શું કહ્યું કે બંને પદ સરખા સરખા લખી દીધા 3 એ બી 3 એ બી હવે આપણને ખબર છે કે પહેલા આનો વર્ગ કરીશું પછી આનો વર્ગ કરીશું બોલો ખ્યાલ આવશે ચલો આગળ વધીએ તો હવે આપણે આગળ આ દાખલામાં જવાબ લખવાનું કામ કરીએ જવાબ લખીએ ચાલો 2 નો ઘન તમને મેં સમજાવેલો છે 1 થી 10 સુધીના ઘન મોડે કરેલા છે 1 થી 25 સુધીના વર્ગ મોડે હોવા જોઈએ ના હોય તો કરી લેવો બરાબર છે વર્ગ અને ઘન મોડે ના હોય તો કરી લેજો પ્લીઝ ચલો 2 નો ઘન કરીએ તો શું થશે 2 નો ઘન 8 x નો ઘન એટલે x નો ઘન વત્તા 3 નો ઘન કરીએ તો 27 થશે y નો ઘન એટલે કે y નો ઘન બરાબર ચલો ગુણાકાર કરવાનો છે તો પહેલા આપણે આ કરી લઈએ વર્ગ 2 નો વર્ગ શું થાય 4 એક કામ કરીએ x ને વધારે કરીએ ચાલો તો તમને વધારે ખ્યાલ આવે ડાયરેક્ટ બધું નથી ગુણી નાખતો પહેલા વર્ગ કરી લઉં તો ભાઈ 2 નો વર્ગ થશે 4 પછી x નો વર્ગ એટલે કે x નો વર્ગ આ 3y એમના એમ આ 3 આ 2x હવે વર્ગ કરવાનો છે 3 નો વર્ગ કરીએ એટલે 9 y નો વર્ગ એટલે કે y નો વર્ગ ચલો હવે આપણે ફાઇનલ જવાબ લખી લઈએ તો આ 8x નો ઘન એમનો m વત્તા 27 y નો ઘન એમનો m વત્તા ગુણાકાર કરીએ 3 6 12 12 4 36 36 x નો વર્ગ y બરાબર 36 થાય ને 3 4 5 8 4 36 પછી ચલ લઈએ તો ચલ માં x નો વર્ગ અને y આવ્યો હજુ આગળ ગુણાકાર કરીએ 3 2 6 થશે એટલે કે સોરી 3 2 6 અને 6 9 54 એટલે આપણે લખીએ ભાઈ 54 અને સાથે ગુણાકારમાં ચલ શું આવશે તો ચલ માં આવશે x અને y નો વર્ગ
એકદમ સિમ્પલ ખ્યાલ આવ્યો ને સૂત્ર શું છે સૂત્ર યાદ રાખો ને વિદ્યાર્થી મિત્રો એટલે આપણને દાખલાઓ આવડી જ જાય શું છે સૂત્ર કે ભાઈ આખાનો ઘન દેખાય તો પહેલા પ્રથમ પદનો ઘન કરો પછી બીજા પદનો ઘન કરો પછી 3 ને સાથે 2x અને 3y ને ગુણવાનું જો બે વખત ગુણવાનું 3 ને સાથે 2x અને 3y 3 ને સાથે 2x અને 3y પણ ફરક શું છે ભાઈ અહીં જે છે ને ગુણાકારમાં એ આપણે કર્યો શું ભાઈ 2x નો વર્ગ અને અહીં આપણે કર્યો 3y નો પછી તો બોલો ખાલી આ ઘન કરવાનો આ ગુણાકાર કરવાનો દાખલો પતો દાખલો પતી જાય આગળ વધીએ સ્વાધ્યાય L માં આપણે બીજો કોઈ દાખલો લઈએ ચાલો બીજો કોઈ દાખલો એટલે દાખલો નંબર 2 જ લઈએ ચાલો દાખલો નંબર 2 જેમાં રકમ છે 4x - y અને આખાની ઉપર 3 ઘાત છે આખા કૌંસને 3 ઘાત છે તો શું આ રકમ આપણી પાસે હોય તો આપણે સૂત્ર નંબર 7 વાપરીશું આ મુજબ કામ કરીશું આપણે કહેશું કે નહીં આમાં આખાનો ઘન નથી આમાં પ્રથમ પદનો ઘન અલગ છે પછી માઈનસનું ચિહ્ન છે અને પછી બીજા પદનો ઘન અલગથી છે જ્યારે આપણી પાસે તો સૂત્ર છે પહેલું પદ માઈનસ બીજું પદ આખાનો ઘન એટલે તમે આ રકમને સરખાવો કોઈ સૂત્ર સાથે તો સૂત્ર નંબર 9 જે છે એ આના જેવું થશે એટલે સૂત્ર નંબર 9 પ્રમાણે કામ કરીએ જો માઈનસ નું ચિહ્ન છે એટલે સૂત્ર ભણાવતી વખતે પણ મેં તમને કહ્યું કે માઈનસ ના ચિહ્ન બધે જ કરો પણ સૌથી છેલ્લું ચિહ્ન જે તમે પાડશો એ પ્લસ નું બરાબર ને કેમ પ્લસ થાય છે એ પણ મેં તમને સમજાવી દીધેલું છે બરાબર છે તો ચાલો સૂત્ર નંબર 9 મુજબ કામ કરો કામ ચાલુ કરીએ તો એમાં સૌથી પહેલા છે a નો ઘન અને માઈનસ b નો ઘન એટલે કે પહેલા પદનો ઘન માઈનસ બીજા પદનો ઘન એટલે કે પહેલું પદ એટલે શું લખીશું આપણે તો ભાઈ 4x નો ઘન કરીએ ત્યારબાદ માઈનસ શું લખવાનું y આખાનો ઘન ત્યાર પછી જુઓ બંને પદ 3 એ 3 એ જ હોય ક્યાં વર્ગ કરવાનો છે તે આપણને ખબર છે બરાબર ને ક્યાં વર્ગ કરવાનો છે તે આપણને ખબર છે પણ દિમાગ સેટ કરજો કે 3 એ 3 એ વાળા બે પદ લખવા આગળ વધીએ ત્રીજું પદ લખે 3 ની સાથે a અને b એટલે કે કોનો કોનો ગુણાકાર તો ભાઈ 4x અને y નો ગુણાકાર હવે વિદ્યાર્થી મિત્રો દાખલાનું છેલ્લું પદ લખું છું એટલે પ્લસમાં આ જ બધું લખવાનું 3 ની સાથે 4x અને y નો ગુણાકાર આ કેટલું લખી દેવો ફરક શું છે આ જે પદ છે એમાં પ્રથમ પદનો વર્ગ જ્યારે આમાં અંતિમ પદનો વર્ગ પ્રથમ પદનો વર્ગ ને આમાં અંતિમ પદનો વર્ગ ચલો હવે ઘન કરીએ વર્ગ કરીએ ગુણાકાર કરીએ દાખલો પૂરો કરીએ ચલો ઘન કરીએ તો 4 નો ઘન કરીએ એટલે 64 થાય 64x નો ઘન ત્યારબાદ આપણે લખીએ માઈનસ y નો ઘન ત્યારબાદ માઈનસ ગુણાકાર કરવો છે તો પહેલા 4 નો વર્ગ કરવો પડે એક કામ કરીએ એક સ્ટેપ વધારે કરીએ ગુણાકાર પછી કરીએ બધા પહેલા ખાલી 4 નો વર્ગ કરીએ તો 16 x નો પણ વર્ગ કરીએ તો x નો વર્ગ સાથે કોણ y વત્તા 3 ની સાથે 4x નો ગુણાકાર અને એની સાથે y નો વર્ગ કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો y નો વર્ગ કરીએ તો y નો વર્ગ જ મળે બરાબર હવે છેલ્લા સ્ટેપમાં આનો ગુણાકાર કરી નાખે ચાલો તો શું છે ભાઈ આપણી પાસે 64x ની 3 ઘાત - y ની 3 ઘાત - 47 થાય એટલે કે 48x નો વર્ગ y છેલ્લું પદ પ્લસમાં આવે ગુણાકાર કરો 3 4 12 x સાથે y નો વર્ગ બોલો ખ્યાલ આવશે તો આ સાથે આ દાખલો નંબર 2 જે છે તેને પૂરો થાય છે બરાબર છે ચલો આપણે વિદ્યાર્થી મિત્રો હજુ અહીં છે આપણે આગળ વધીએ આપણો પેમ્પલેટ લઈએ અને એમાં દાખલો નંબર 3 હું સમજાવું છું ચાલો તો દાખલો સમજીએ નંબર 3 જેની રકમ છે 1/2 a માઈનસ 1/4 b કૌંસ પૂરો આખા ની 3 તો શું હવે આપણી અંશ છેદ વાળી રકમ આવે
હવે વિદ્યાર્થી મિત્રો આવી અંશ છેદ અને રકમ આવે તો આપણે ગભરાઈ જઈશું કે આ દાખલો આપણને નહીં આવડે ના બરાબર ભાઈ આપને સૂત્ર ખબર છે સૂત્ર ધ્યાન કે ધ્યાન કરો બોલો વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું કહે છે કે ભાઈ આ રીતે આપેલું હોય તો પહેલા આપણે કરી દેવાનું કે જે પ્રથમ પદ છે નો ઘન માઈનસ બીજું પદ છે નો ઘન સૂત્ર પ્રમાણે કામ કરી દેવાનું રકમ ગમે તેવી આવે આપણે આપણા સૂત્રને છોડીને ક્યાંય જવાનું નહીં આપણને ખબર છે કે પહેલા પ્રથમ પદનો ઘન કરવાનો જે પ્રથમ પદ દેખાય છે તે લખો ઘન માઈનસનું ચિહ્ન વાળો ત્યાર પછી શું કરીશું બીજું પદ જે દેખાય છે એ લખો આ રહ્યું મારું બીજું પદ મને આ દેખાય છે તે મેં લખ્યું અને એનો શું કરી દેવાનો ઘન સૂત્ર પ્રમાણે કરવાનું પ્રથમ પદનો ઘન બીજા પદનો ઘન હવે બોલો 3ab 3ab = 2 પદ બરાબર છે તો જો માઈનસ 3 ની સાથે a એટલે પહેલું પદ શું લખવાનું છે આ રહ્યું એક ના છેદમાં 2 1 આની સાથે હજુ કોને ગુણવાનું બીજું પદ એટલે કોણ 1 ના છેદમાં 4 b 3 ની સાથે a અને b નો ગુણાકાર લખો ને 3 ની સાથે a અને b નો ગુણાકાર બોલો માઈનસ નો સૂત્ર છે તો છેલ્લું ચિહ્ન આપણે કો પાડીએ છીએ ભાઈ પ્લસ શું લખવાનું આ બેઠું લખવાનું છે લખી દઈએ ચાલો પહેલા 3 3 ની સાથે 1 ના છેદમાં 2 a અને ત્યાર પછી 1 ના છેદમાં 4 b હવે વર્ગ ધ્યાન આવવાનો આપણને ખબર છે આ જે મારું પદ છે એમાં મારે a નો વર્ગ કરવાનો છે આ જે મારું પદ છે એમાં મારે b નો વર્ગ કરવાનો છે ચાલો ઘન કરીએ પહેલા 1 નો ઘન 1 થાય 2 નો ઘન 8 થાય a નો ઘન એટલે કે a નો ઘન જ થાય આખા કૌંસનો ઘન કરવાનો છે મતલબ કે કૌંસની અંદર જેટલી પણ રકમ દેખાય છે બધાનો ઘન કરો શું દેખાય છે ભાઈ 1 દેખાય છે 1 નો ઘન કેટલો 1 2 દેખાય છે 2 નો ઘન કેટલો 8 a દેખાય છે a નો ઘન એટલે કે a નો જ ઘન થાય માઈનસ કરીએ તો માઈનસ પાછું કરો આખા કૌંસનો ઘન છે કૌંસની અંદર જેટલી પણ રકમ દેખાય બધાનો ઘન કરીએ સૌથી પહેલા 1 દેખાય છે 1 નો ઘન 1 છેદમાં 4 નો ઘન 64 b નો ઘન એટલે કે b નો ઘન માઈનસ એટલે કે માઈનસ પહેલા વર્ગ કરી લઈ લેજો ગુણાકાર પછી કરીએ 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 a નો વર્ગ એટલે કે a નો વર્ગ આ કૌંસ ભાઈ આ કૌંસને આપણે એમ ના એમ રહેવા દેવાનું છે ગુણાકાર કરીશું છેલ્લા સ્ટેપ ચલો પ્લસ એટલે પ્લસ 3m નો m 1 ના છેદમાં 2 am ના m આનો વર્ગ કરવાનો છે ચલો વર્ગ કરો 1 નો વર્ગ 1 છેદમાં 4 નો વર્ગ 16 ત્યાર પછી b નો વર્ગ એટલે કે b નો વર્ગ બરાબર આખા કૌંસનો વર્ગ કરવાનો છે ચલો હવે જો પહેલા બે પદ તો તૈયાર થઈ ગયા છે આને અને આમાં ગુણાકાર કરવાનો બાકી છે ચલો એટલું કરી નાખીએ એટલે આપણો દાખલો અહીં પૂરો થશે ચલો આનો જવાબ આવવામાં નાખવાનો બરાબર છે શું જવાબમાં લખીએ 1 ના છેદમાં 8 a નો ઘન માઈનસ માં પછી શું જવાબ લખીએ 1 ના છેદમાં 64 b નો ઘન ત્યારબાદ શું લખીએ માઇનસ છે એટલે માઇનસ નું ચિહ્ન આવશે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર 3 4 12 કરવાનો નહીં ઉપરની તે થોડી ગુણાકાર થાય અંશ નો ગુણાકાર અંશ માં લખવાનો છેદ નો ગુણાકાર છેદ માં લખવાનો પહેલા અંશ નો ગુણાકાર કરી દો 3 1 1 ભાઈ 3 1 1 3 જ થાય એટલે અંશ માં આવશે 3 1 3 જ્યારે છેદ નો ગુણાકાર કરીએ તો છેદ માં 4 4 તો ભાઈ 4 6 16 થાય એટલે કે મારો જવાબ આવશે 3 ના છેદમાં 16 સાથે a નો વર્ગ અને b બોલો ખ્યાલ આવશે ને વિદ્યાર્થી મિત્રો ગુણાકાર 3 1 3 1 3 અંશમાં 3 છેદનો ગુણાકાર 4 6 16 સાથે ચલ શું આવશે તો ચલમાં a નો વર્ગ અને b ચલો છેલ્લું પણ લખવાનું છે તો a પ્લસ માં આવશે શું લખીએ અંશ નો ગુણાકાર કરો 3 1 3 1 3 ભાઈ અંશ માં તો અહીં પણ 3 જ આવશે છેદ માં ગુણાકાર કરીએ છેદ નો ગુણાકાર છે 2 ગુણ્યા 16 એટલે કે 16 2 32 થાય એટલે લખીએ 32 ચલો હવે આપણે લખીએ ચલ કયા આવશે તો ચલ માં a આવે અને b નો વર્ગ આવે લખી દઈએ કે ભાઈ a b નો વર્ગ બરાબર છે તો આ સાથે
લાખનો નંબર 3 કમ્પ્લીટ થાય છે અંશ છેદ વાળી રકમ આવે તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આપણે ઈઝી એને સોલ્વ કરી શકીએ બરાબર સૂત્ર પ્રમાણે કામ કરો સૂત્ર કહે કે ઘન કરો વર્ગ કરો ગુણાકાર કરો સૂત્રમાં જેમ કીધું હોય તે પ્રમાણે કામ કરો હવે આ સ્વાધ્યાય જે L છે એમાં મે 1 2 અને 3 દાખલા ગણાવ્યા બરાબર છે તો તમારે સ્વાધ્યાય L માં દાખલા નંબર 4 અને 5 જાતે ગણી શકશો એ તમારે જાતે ગણવાનું રહેશે બરાબર છે આપણે આગળ વધીએ તો મે તમને કહ્યું હતું કે સ્વાધ્યાય L પહેલા કરાવજો અને સ્વાધ્યાય K પછી કરાવજો તો હવે આપણે સ્વાધ્યાય K શરૂ કરીએ બરાબર છે ચાલો એમાં પહેલી રકમ જે છે એ છે 98 નો ઘન મતલબ કે આ હમણાં જે સૂત્ર છે ત્યાં દેજ આપો આખાનો ઘન કરવાનો છે તમને મે આ વસ્તુ સમજાવી છે કે 98 ની નજીકમાં શૂન્ય વાળી રકમ કઈ આવે તો આપણે કહીશું કે ભાઈ 100 98 છે ને નજીકમાં નજીક 100 આવે પણ 98 એટલે 100 માંથી શું કરવું પર 98 લાવવા હોય તો તમને ખબર જ છે કે ભાઈ 98 લાવવા હોય તો આપણે શું કરીએ કે ભાઈ જે 100 છે એમાંથી બે બાદ કરી લેવાના એટલે લખી શકે આપણે કે ભાઈ 98 એટલે 100 ઓછા 2 આખાનો ઘન આવું લખવાની સમજ આપણે ધોરણ 8 થી છે એવું નથી કે તમને મેં 9 માં વિડિયો સમજાવ્યા ત્યારે જ ખબર પડી 8 માં ધોરણથી આવું કામ કરીએ છીએ 98 એટલે 100 ઓછા 2 હવે આખાનો ઘન કરવાનો છે તો બોલો આખાનો ઘન કરવાનો હોય તો કયા નંબરનું સૂત્ર પ્રમાણે કામ કરીએ બરાબર ને 9 સૂત્ર છે આપણી પાસે અત્યાર સુધી 9 માંથી કયો સૂત્ર આપણે લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લઈશું તમે સમજી શકતા હોય તો 7 નંબરનું સૂત્ર નથી વાપરવાનું 7 નંબરના સૂત્રમાં 1 નો ઘન અલગ છે 2 નો ઘન અલગ છે સૂત્ર નંબર 9 પ્રમાણે જ કામ કરીએ 9 નંબરનું સૂત્ર તો હમણાં આપણે કર્યું છે 8 નંબર 9 નંબરના સૂત્ર પહેલા શું કરવાનું a નો ઘન - b નો ઘન ચાલો કામ ચાલુ કરી દઈએ એ નો ઘન એટલે કોનો ઘન કરી આપણે વિદ્યાર્થી મિત્રો 100 નો ઘન કરવાનો માઇનસ કોનો ઘન કરીએ d એટલે કે 2 નો ઘન કરવાનો બરાબર પહેલા 100 નો ઘન પછી 2 નો ઘન સૂત્ર પ્રમાણે પછી બોલો માઇનસ પહેલા કોણ આવે ઘન કરવાનો છે તો 3 આવે 3 ની સાથે કોનો કોનો ગુણાકાર 100 અને 2 નો ગુણાકાર સમજાયું છે ને 3 ની સાથે 100 અને 2 નો ગુણાકાર બધો માઇનસ આવે ભલે પણ છેલ્લે પ્લસ નું ચિહ્ન આવે અને છેલ્લા ભાગમાં પણ શું હોય તો ભાઈ 3 ની સાથે 100 અને 2 ને જ ગુણવાનું હોય બંને સેમ જ લખવાના પણ હવે વર્ગ કરવાનો છે તો ક્યાં કરીએ પહેલા ભાગમાં 100 પર વર્ગ કરવાનો બીજા ભાગમાં 2 પર વર્ગ કરવાનો તમે સમજી શકતા હશો એટલે કે આ આપણે જે દાખલાઓ ગણ્યા વિદ્યાર્થી મિત્રો એ જ સેમ દાખલાઓ અહીં આવેલા છે બરાબર ને સૂત્ર પ્રમાણે કામ કરો કોનો ઘન કરવાનો છે હવે 100 નો ઘન કરવાનો છે ચાલો જુઓ એક શૂન્ય હોય ધારો કે 10 હોય તો આપણે શીખી ગયા છે કે 10 નો ઘન 1000 થાય એટલે આની પરથી લોજિક લગાવો કે એક શૂન્ય હોય ને તો ઘન કરવાથી એક શૂન્યના 3 શૂન્ય થઈ જાય એક શૂન્ય હોય તો કેટલા શૂન્ય થઈ જાય ઘન કરીએ તો 3 શૂન્ય પણ હવે આપણા દાખલામાં આપણી પાસે 2 શૂન્ય છે 100 એટલે કે 2 શૂન્ય વાળી રકમ તો 2 શૂન્ય નો ઘન કરો તો 1 શૂન્ય ના 3 0 થાય તો 3 ને બીજા 3 એટલે કે 6 શૂન્ય થાય મતલબ કે આનો ઘન કરો તો 6 શૂન્ય વાળી રકમ બને 1 2 3 4 5 6 હવે આપણે ગોઠવીએ કે એક્ચ્યુઅલી થઈ કઈ સંખ્યા બની બરાબર તો એના વાળા અલ્પવિરામ મૂકીએ છીએ અલ્પવિરામ કેટલા મૂકવાના પાછળના 3 અંક પછી અલ્પવિરામ પછી 2 અંક પછી અલ્પવિરામ તો હવે બોલો વિદ્યાર્થી મિત્રો કઈ રકમ બની હવે આપણે વાસ્તા આવડીએ 10 લાખ થયા ચાલો એટલે 100 નો ઘન 10 લાખ યાદ શું રાખીશું કે એક શૂન્ય હોય તો ઘન કરવાથી મને 3 શૂન્ય મળે 2 શૂન્ય હોય તો ઘન કરવાથી મને 6 શૂન્ય મળે આગળ વધીને ક્યારે 3 શૂન્ય વાળી રકમ આવે 3 શૂન્ય વાળી રકમ તો એનો ઘન કરવાથી મને 9 શૂન્ય વાળી રકમ બને હવે આપણે યાદ રાખી લઈશું
लाख 10 लाख हजार 10 करोड़ बोला अपन अगर समझना पड़े तो शून्य इधर शून्य रहते आराम से याद रख सको एक ना 3 शून्य लगे देवाना बे शून्य हो तो 1 करोड़ की 6 शून्य 300 ने रकम हो 1 करो तो 9 शून्य ने रकम था बराबर है આગળ વધીએ ચાલો માઈનસ એટલે કે માઈનસ લખીએ 2 નો ઘન કરવાનો હોય તો 8 થાય 2 નો ઘન આખો માઈનસ કરો હવે જુઓ પહેલા આનો વર્ગ કરીએ પછી ગુણાકારનો આપણે કામ કરીએ બરાબર હમણા 3 ને એમ ને એમ લેવા દો હવે જો આ 2 શૂન્ય વાળી રકમ છે અને એનો વર્ગ કરવાનો છે તો બોલો 2 શૂન્ય નો વર્ગ કરો તો મને 4 શૂન્ય મળે બરાબર ચાલો 4 શૂન્ય પાડી દેવા 1 2 3 4 રકમ કઈ બની અલ્પવિરામ બની પાછળના 3 અંક પછી કોમા કરવાનો બસ પતી ગયું તો આ રકમ બની 10000 એની પાછળ જે 2 છે તે એમના એમ વત્તા 3 ની સાથે આ 100 અને 2 નો વર્ગ કરીએ એટલે 4 બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ જો આપણે આગળ વધીએ 10 લાખ સરવાળા માટે કેનું કામ સૌથી પહેલા જ કરી નાખે છે આ થયા 10 લાખ માઈનસ 8 ગુણાકાર કરીએ 10000 ના ડબલ કરો એટલે 20000 ને 20 40 60000 એટલે કે માઈનસ 60000 વત્તા ગુણાકાર કરો 4 4 12 12 * 100 એટલે કે 1200 બરાબર છે ચાલો હવે જુઓ સરવાળામાં કોણ કોણ છે 10 લાખ માઈનસ 8 પછી કરીએ માઈનસ 60000 પણ પછી કરીએ પ્લસ પહેલા કરી લઈએ બરાબર છે ચલો ચલો 10 લાખ માં 1200 મેળો એટલે શું બનશે રકમ 10 લાખ 1000 ને 200 આનો અને આનો સરવાળો છે આગળ વધીએ હવે શું કરવાનું છે આ બંને માઈનસ માઈનસ હવે રકમ છે તો બંને માઈનસ માઈનસ નો પણ પ્લસ જ થાય બરાબર 60000 માં 8 ઉમેરો એટલે શું થશે 60000 ને 8 બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા સરવાળા વાળા કે ભેગા થાય ત્યારે આપણે શું કરવાનું પહેલા એ જોવાનું કે પ્લસ માં કોણ કોણ છે જે રકમ પ્લસ માં હોય ને સરવાળો કરી દો પ્લસ માં છે 10 લાખ 8 પ્લસ માં નથી 8 તો માઈનસ માં છે 60000 પણ માઈનસ માં છે પ્લસ માં કોણ છે 1200 છે તો 10 લાખ અને 1200 નો સરવાળો કર્યો ત્યાર પછી શું કરો જે માઈનસ અને રકમ છે ને માઈનસ વાળી એને શોધી કાઢો તમ નો પણ સરવાળો જ કરવાનો કે કે માઈનસ માઈનસ તો પ્લસ થાય આ બંને માઈનસ માઈનસ એટલે પ્લસ કર્યો 60000 અને 8 થયો પણ આનો જે જવાબ આવે તે માઈનસ માં આવે કારણ કે બંને રકમ માઈનસ માં હતી હવે બોલ એકદમ સિમ્પલ શું કરીશું આપણે 10 લાખ 1200 માંથી 60000 ને 8 બાદ કરવાનો જો ના આવડે તો તમને કરી બતાવું 10 લાખ 1200 એમાંથી 60000 અને 8 બાદ કરવાના છે તો શું કરીએ શૂન્ય માંથી 8 ને જાય 10 કો આને આપે આ 10 કો આપે કે એને સેકી ને 1 શૂન્ય ની ઉપર 9 અને 10 10 માંથી 8 ગયા 2 9 ના 9 1 નો 1 1 નો 1 શૂન્ય માંથી એમ ની વિચારે એટલે આમ ધારો કે 100 છે 100 માંથી 6 જાય એટલે કેટલા બચે 94 તો શું આપણી રકમ બની 941000 941100 આ મારો ફાઈનલ જવાબ હવે આ જ સરવાળા બાકી તમે તમારી રીતે પણ કરી શકો ને વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે ચલો 10 લાખ માંથી 8 ગયા કેટલા બચ્યા જે જવાબ આવે એમાંથી 60000 બાદ કરો એ બાદ કર્યા પછી એમાં પ્લસ 400 કરો લાઈન સર પણ તમે જઈ શકો તો તમે તમારી રીતે આ સરવાળા બાદબાકીનો દાખલો ગણી શકો છો મેં તમને ખાલી એક રીત મારી બતાવી કે હું આવું કરું છું તમારે જેમ કરવું હોય તેમ બરાબર છે તમે ગણતરી જેમ કરો તેમ પણ જવાબ આ જ આવો જોઈએ ભૂલ થવી જોઈએ ના બરાબર છે આપણે આ દાખલો પૂરો થાય છે તો મેં શું કરાવ્યું ફરી દેવા ગયો હું છે ને ઘણા બધા સરવાળા બાદબાકી ભેગા થાય તો પહેલા બધા સરવાળામાં જે હું એને લઈ લેવાના સરવાળા કરી દેવાના સરવાળામાં કોણ કોણ છે તે લઈ ત્યાર પછી જેટલી રકમ માઇનસ વાળી છે બાદબાકી વાળી એને પણ લઈ લેવાની પણ એ માઇનસ વાળી રકમ તો પણ સરવાળો જ કરો પ્લસ પ્લસ નો પણ સરવાળો માઇનસ માઇનસ નો પણ સરવાળો પણ જે માઇનસ માઇનસ નો સરવાળો કરો ને એનો જવાબ માઇનસ માં આવશે એટલે સૌથી છેલ્લે શું કરવાનું જે આ રકમ બની છે અને જે પેલી રકમ બચી તે બંનેની બાદબાકી આગળ વધીએ
આપણે ચાલો હવે આપણે નવો દાખલો લઈએ દાખલો નંબર 3 જેમાં રકમ છે 44 નો પર બરાબર તો ચાલો આપણે વિચારી શકીએ કે ભાઈ 44 છે એટલે આપણે લખી શકાય કે ભાઈ 40 વત્તા 4 આખાનો ઘન ચાલો સૂત્ર પ્રમાણે કામ કરે તો પહેલા આપણે લખીએ 40 નો ઘન પછી આપણે લખીએ 4 નો ઘન પછી 3 ની સાથે 40 અને 4 ગુણાકારમાં લખવાનો બે વખત લખવાનો બરાબર ને આપણે ખ્યાલ છે હવે પણ આમાં શું કરવાનું 40 નો ઘન અને આમાં કરવાનો 2 નો ઘન સોરી 4 નો ઘન આગળ વધીએ ઘન કરવાનો છે પહેલા કરો 4 નો ઘન 64 4 નો ઘન 64 એક શૂન્ય નો ઘન કરું તો 3 શૂન્ય મને શું રકમ બની 64000 4 નો ઘન કરવાનો છે 4 નો ઘન 64 40 નો ઘન કેટલો થાય દેરો જો પહેલા 4 નો ઘન પછી એક શૂન્ય નો ઘન આ રીતે કરો તો શૂન્ય મૂકતા કરાય આપણે અટવાઈ ન જઈએ આગળ વધીએ વર્ગ કરવાનો છે 3 એમ ના એમ પહેલા 4 નો વર્ગ કરો એટલે 16 એક શૂન્ય દેખાય છે વર્ગ કરો એટલે 2 શૂન્ય થાય 4 એટલે 4 3 એમ ના એમ 40 એમ ના એમ 4 નો વર્ગ કરો એટલે 16 આગળ વધીએ 64000 એમ ના એમ વત્તા 64 એમ ના એમ ગુણાકાર કરીએ ચાલો 3 16 એટલે કે 48 48 4 192 48 4 કેટલા થાય 192 બરાબર છે એની પાછળ 2 શૂન્ય 2 શૂન્ય પછી લીધા તો 16 48 48 4 192 એની પાછળ 2 શૂન્ય વત્તા હજુ ગુણાકાર કરીએ બરાબર 16 48 જો સેમ ગુણાકાર થયો 16 48 48 4 192 પણ આમાં તમારે ખાલી એક જ શૂન્ય મૂકવાનું છે ચલો હવે આપણે શું કરીએ સરવાળો કરીએ સરવાળામાં સરવાળો કરવાનો છે 64000 લેવાના છે જુઓ એમાં વત્તા 64 ત્યાર પછી 19200 ત્યાર પછી 1920 4 ના 4 6 ને 2 8 9 ને 2 11 1 પછી પર 1 4 ને 1 5 5 ને 1 6 6 ને 9 15 પછી પર 1 6 ને 1 7 ને 1 8 શું બને રકમ આપનો જવાબ 85184 તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપનો દાખલાનો જવાબ આમાં આપણે એટલું સારું થઈ ગયું કે બધી રકમ પ્લસ માં હતી એટલે સરવાળો કરવાનો હતો તો સ્વાધ્યાય કે ના મે દાખલો નંબર 1 અને 3 ગણાવ્યા તો મતલબ તમારે સ્વાધ્યાય કે માંથી દાખલો નંબર 2 દાખલો નંબર 4 અને દાખલો નંબર 5 ચાલે બરાબર છે હું લખી લખી પણ દઉં છું જાણ ખાતર તમારે સ્વાધ્યાય જે L છે હોમવર્કમાં સ્વાધ્યાય L માં જો પહેલો બીજો ત્રીજો મેં ગણાવ્યો છે એટલે ચોથો અને પાંચમો દાખલો કરવાનો છે જ્યારે સ્વાધ્યાય K માં કયો દાખલો આપણે ગણ્યો છે પહેલો અને ત્રીજો ગણ્યો છે ને એટલે બીજો ચોથો અને પાંચમો આ તમારો હોમવર્ક